ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4માં 13મો ચેપ્ટર શીખીશું, પંખીઓને પાણી પાયું. પંખીઓએ પાણી પાયું, બરાબર. કોની કૃતિ છે આ? કરશનદાસ લુહારની છે, બરાબર. 13મો પાઠ છે, તમે બધા જ ખોલશો. 70મા પાના નંબર પર છે, ધોરણ 4, બરાબર. ધોરણ 4માં 13મો ચેપ્ટર ગુજરાતી, બરાબર. આપણે એક વાર્તા જોઈશું, તમે પણ ધ્યાનથી સાંભળજો. એક હતો છોડ, સાવ નાનો એવો, માંડમાંડ દેખાય, ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ના આવે. આમાં શેની વાત કરેલી છે? સાવ નાના એવા છોડની વાત કરી છે, જે ક્યારેક દેખાતો પણ નથી એવો ઢોર પણ પસાર થઈ જાય. છોડને મોટા થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચું થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘેઘૂર ઝાડ બનવું હતું. એટલે ઘેઘૂર એટલે ઘટ્ટાદાર ઝાડ, એને પણ બનવું હતું. પરંતુ દિવસે દિવસે તે સુકાતો હતો અને માંડ બે ચાર પાંદડા બેઠેલા. એક બકરીનું ધ્યાન ગયું તો તે પાંદડા ખાઈ ગઈ. છોડ તો સાવ બોડો થઈ ગયો, એને રડવું આવી ગયું. એક તો માંડ એના પાનમાં બે ત્રણ પાન આવ્યા, એમાં એ બકરી ખાઈ ગઈ. એક દિવસ એક પંખી ઉડતું આવ્યું અને આવીને છોડ પર બેઠું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જાઉં, હું તારો ભાર સહી શકતો નથી. કાં તો સાવ વળી જઈશ, કાં પછી હું તૂટી જઈશ. પંખીનો ઝાડા ખમી શકે સાવ નાનું એવું ઝાડ? તે કે તું ઉડી જા, નહીં તો હું તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ આવો દુબોળો, પાતળો અને નીચો છે? તારામાં લીલાસ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? તો છોડને આજ સુધી કોઈ આવું પૂછ્યું ન હતું. છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ થયા પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી. છોડ શું કહે છે કે મને કોઈ પાણી પાતું નથી, સાવ નાનો એવો છું. પંખીઓએ એમને કહ્યું, બરાબર, મારા બે ચાર પાંદડા હતા તે પણ બકરી ખાઈ ગઈ. છોડ પણ પંખીને દયા આવી અને તે ઉડ્યું. દૂર એક તળાવ હતું, ત્યાં પહોંચ્યું અને એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું અને પછી ઉડતું છોડ પાસે આવી ગયું અને ચાંચમાંનું પાણી ટીપું છોડના મૂળમાં ઠલાવી દીધું. પણ છોડને કંઈ અસર ન થઈ, કારણ કે એક ટીપાથી છોડનું શું થાય? પંખીઓને એમ થયું કે મદદ કરું, લાવને. એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી. પંખી બધી વાત સમજી ગયું અને ત્યાંથી પાછું ઉડ્યું. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યો, એટલે ઘટ્ટાદાર ઝાડ ઉપર તે પહોંચ્યું. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. તો પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. સૌ પંખી સંમત થયા, બરાબર, કે એણે બધા જ પંખીઓ ઉપર બેઠા હતા જે ઘટાદાર વૃક્ષ ઉપર, એણે આ નાના એવા વૃક્ષની વાત કરી. બધા પાંખો ફફડાવતા ઉડ્યા, તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીથી ચાંચો ભરી અને પછી પેલું પંખી આગળને ટોળું પાછળ ને જાય ઉડ્યા, બરાબર. પછી બધાએ ભેગા મળીને જો કરશે તો આને પાણી મળી રહેશે. આ છોડને પેલો છોડ ઊભો હતો અને ત્યાં સૌ ઉતર્યા. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરાવ કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની તરસ છીપાઈ અને છોડને ઓડકાર આવ્યો. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે અને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું અને ચાંચમાં પાણી લાવીને છોડને પાયું, બરાબર. જો બધા સાથે કરે તો ઘણું કામ થઈ જાય ને. એટલે છોડ તો લીલો છમ થયો, છોડ વધવા લાગ્યો. ચોમાસું બેઠું, કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું, ધોધમાર વરસાદ પડ્યો, આખું ચોમાસું મન મૂકીને વર્ત્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું, એને વરસાદ જોઈએ તો જ લીલોછમ થાય ને. એટલે બધું જો ચોમાસું આવ્યું અને વરસાદ પડ્યો, આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા અને વર્ષો ગયા. આજ એ છોડ મોટું ઘટાડા ઝાડ થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે, ગીતો ગાય છે, ઝાડ ખુશ થઈ જાય છે, ડાળીઓને ડોલાવતું પાંદડા રણઝણાવે છે. જો પંખીઓ પણ એની ઉપર બેસે ઘટાદાર વૃક્ષ ઉપર તો એને પણ મજા આવે ને. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર ઝરમર વસી ઝાડ નાહી ગયું રહ્યું. વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને? ત્યારે ઝાડને યાદ આવે છે, પોતે સાવ નાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો, બરાબર. પંખીઓએ એને મદદ કરી હતી ને, સાવ એવો નાનો એ તો સુકાઈ જેવો હતો, સુકાઈ જાય એવો હતો,
પણ બધા ભેગા મળી અને પોતાની ચાંચમાંથી એણે કર્યો અને આજે ઘટ્ટાદાર વૃક્ષ બની ગયો. ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે. વાદળી કહે છે, ખરેખર પંખીની જાત જ દયાળુ છે. જો આપણે પણ દયાવાન થવું જોઈએ, કોઈની મદદ કરવી જોઈએ. આમાં શું કહે છે, જો બધા ભેગા સાથે મળીને ચાંચ વડે એને પાણી પાવ્યું તો એ મોટો આજે ઘટ્ટાદાર બની ગયો. આપણે પણ વૃક્ષને ઉછેરવું જોઈએ અને વાવવું જોઈએ, બરાબર ને મિત્રો? પંખીઓએ પાણી પાયું, પાઠનું નામ જ છે, બરાબર? આપણે શબ્દ સમજૂતી જોઈએ. બોડો, બોડો એટલે ઉગાડો. પાન વિના થઈ ગયું ને પહેલાં વૃક્ષ, પછી ઘેઘૂર, પછી ઘેવું કેવો થયો, ગાઢ જંગલ ઘટ્ટાદાર થઈ ગયો. ઓડકાર એટલે પેટના વાયુમાંથી મોંમાંથી નીકળતો એક ઓડકાર આવે ને. ધોધમાર એટલે ધોધની જેમ પડતો પ્રવાહ. ઘટ્ટા એટલે ઝુંડ, સમૂહ. ઘટાદાર એટલે પાંદડાની ભારે ઘટ્ટાવાળું હોય એને ઘટાદાર કહેવાય, કે છેલ્લે એ ઘટાદાર વૃક્ષ બની ગયું, બરાબર મિત્રો? આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો પણ કરીશું, બરાબર? આ તમને બધાને લખવાના રહેશે અને પ્રશ્નો, અને આ પાઠ સમજવાનો રહેશે. તમને પણ એકવાર વાંચી રાખવાનું રહેશે.